બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પશુપાલન થકી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકોને દૂધની સાથે છાણમાંથી પણ આવક કરવાની શરૂઆત કરી. તે બાદ હવે સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર ભાભરના અબાળા ગામે ગૌમૂત્રની ડેરીની શરૂઆત કરી છે અને આ ડેરી સાથે 35 કરતાં વધુ પરિવારો જોડાયેલા છે અને તેઓ ગાયનું ગૌમૂત્ર વેચી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. આ ગૌમૂત્રની ડેરીમાં કઈ કઈ પ્રોડક્ટો બને છે અને આ ગૌમૂત્રમાંથી શું ફાયદા થાય છે તે જાણીએ. મારું નામ મદન રાજપુરોહિત છે, હું 23 વર્ષનો છું અને મેં BCOM કરેલું છે ગુજરાત યુનિવર્સિટીથી. આ જે ધનુપ્રસાદ પરિવાર, આ જે તમે અહીંયા આવ્યા છો, આ ધનુપ્રસાદ પરિવાર વિશ્વની એકમાત્ર ગૌમૂત્ર ડેરી છે. આપણે આ 2017માં 50 લીટરથી અમે અહીંયા ચાલુ કર્યું હતું. અત્યારે આપણે રોજનું 1000 લીટર અહીંયા ગૌમૂત્ર અમે લઈએ છીએ રોજનું, અને આજુબાજુના 35 પરિવારોને અહીંથી ગૌમૂત્રના માધ્યમથી રોજગાર આપીએ છીએ. રોજે રોજ આજુ આપણી ગાડી જાય અને 1000 લીટર આજુબાજુના ગામડાઓમાંથી ગૌમૂત્ર કલેક્શન કરી આવે છે. 2017માં મારા ફાધર પોતે 25 વર્ષથી ગૌસેવામાં જોડાયેલા છે, દેવારામભાઈ પુરોહિત. પોતાનો એવો ભાવ છે કે ગાય માટે કંઈક સારું કાર્ય કરવું છે. દૂધમાં તો ઘણા બધા લોકો કાર્ય કરે જ છે, પણ દૂધ ઉપર ગાય રાખવી શક્ય નથી. આજનો એક ઘણો બધો એક પ્રશ્ન થઈ ગયો કે પશુપાલન કરવું એ દૂધ ઉપર અત્યારે દૂધના ભાવ વધી રહ્યા છે, કેમ કે દૂધમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે અને આપણી એક દેશી ગાય, જે આપણે ગાયને માં કહીએ છીએ, એ માની સ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. એના એ પ્રશ્નના સવાલ, એના માટે આપણે 2017માં અહીંયા ધેનુપ્રસાદ પરિવારની સ્થાપના કરી અને 50 લીટર ગૌમૂત્રથી સ્ટાર્ટિંગ કર્યું. અત્યારે આપણે એ ગૌમૂત્રને પ્રોસેસ કરી અને આ પ્લાન્ટના માધ્યમથી આપણે ઘણા બધા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા છે અને ઉત્પાદન ઘટાડ્યા વગર ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. આ પ્લાન્ટ આપણે નાના પાયે 2-2.5 લાખથી ચાલુ કર્યું હતું, નાના 50 લીટર પ્લાન્ટથી. અત્યારે આપણો આ 50 લાખના ખર્ચે આખો મોટો પ્લાન્ટ લગાવેલો છે અને આવનાર ભવિષ્યમાં મોટા 3 કરોડના ખર્ચે આપણે રોજનું 10,000 લીટર કેપેસિટી ધરાવતો એવો એક મોટો પ્લાન્ટ આપણે લગાવવા જઈ રહ્યા છીએ આ જ જગ્યા ઉપર, જેથી અહીંથી આખા ગુજરાતમાં, કહી શકું કે આખા બનાસકાંઠામાં જે પણ ખેડૂતો દેશી ગાય રાખે છે એમને ગૌમૂત્રના માધ્યમથી મોટો લાભ થશે અને પ્રાકૃતિક ખેતી બાજુ જે ખેડૂતો વળ્યા છે એમને પણ અહીંથી પ્રોડક્ટો ગૌમૂત્રના માધ્યમથી બનાવીને આપવામાં આવશે, જેથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી બાજુ સરળતાથી વળી શકશે. આ ગૌમૂત્ર પ્લાન્ટ નાખવાનો હેતુ એક એ જ છે કે અત્યારના સમયમાં જે રોગો વધી રહ્યા છે, અવનવા રોગો આવી રહ્યા છે, એ રોગોને અટકાવવા અને રાસાયણિક કેમિકલ ખાતરોનો બહુ બધો વપરાશ થઈ રહ્યો છે, એને આપણે ભવિષ્યમાં અટકાવવું જ પડશે. નહીંકા આપણું જીવી નહીં શકીએ, આપણી આવનારી પેઢી નહીં જીવી શકે. એને અટકાવવા માટે આપણે આ પ્લાન્ટ નાખવામાં આવે છે, તેથી આ ગૌમૂત્ર આધારિત વસ્તુઓનો ખેડૂતો ઉપયોગ કરે, એમની જમીન પોચી થાય અને રાસાયણિક ખાતરનો ધીમે ધીમે ઘટાડો થાય, જેથી ખેડૂતો ઝેરમુક્ત ખેતી કરી શકે. આ પ્લાન્ટનો મુખ્ય હેતુ એ જ છે કે ધીમે ધીમે મારા ફાધર દેવરામભાઈ પુરોહિતનું એક સપનું છે કે જેવી રીતે અમૂલનું કોન્સેપ્ટ છે કે ગામડે ગામડે એમનું દૂધનું કલેક્શન થાય છે, આપણું પણ, મારા ફાધરનું પણ એ જ સપનું છે કે ભાઈ ગામડે ગામડે ગૌમૂત્રનું કલેક્શન થાય અને દર જિલ્લા વાઇઝ, દર તાલુકા વાઇઝ એક ગૌમૂત્રની ડેરી 10,000 લીટરનો પ્લાન્ટ દર જિલ્લા વાઇઝ લાગે અને આજુબાજુના જે પશુપાલકો જે દેશી ગાય રાખે છે એમને ગૌમૂત્રના માધ્યમથી આવક થાય, જેથી ખેડૂતો દેશી ગાય સરળતાથી રાખી શકે. આ ગૌમૂત્રના પ્લાન્ટ થકી આપણે 35 પરિવારોને અહીંયા આજુબાજુના ગામડાઓમાંથી 35 પરિવારોને રોજગાર આપીએ છીએ. લગભગ 150-200 ગાયો જેટલી છે, જેને આપણે રોજ ગાય દીઠ ₹50 આપણે ગૌમૂત્રના માધ્યમથી આવક આપીએ છીએ અને જે ગૌમૂત્ર અહીંયા આવે છે એને પ્રોસેસ કરીને આપણે અહીંયાથી 700 ખેડૂતો જેવા આપણે જે પ્રાકૃતિક ખેતી બાજુ આ પ્લાન્ટ થકી વળ્યા છે અને ઓર્ગેનિક ખેતી અત્યારે નીડરથી કરી રહ્યા છે અને પૂરેપૂરું ઉત્પાદન મેળવી રહ્યા છે. અને આપણા પ્લાન્ટમાં આખી પ્રોસેસ છે કે આપણે ગૌમૂત્રમાં 2 ભાગમાં અહીંયા વેચી દઈએ છીએ. એક તો ગૌમૂત્રનો અરક કાઢી નાખીએ છીએ અને અરક કાઢ્યા પછી એની પાછળ જે વધે છે, અરક તો અત્યારે ઘણા બધા લોકો વેચે છે, લેકિન જે એની મેઇન પ્રોપર્ટી છે જે પોટાશની પ્રોપર્ટી છે, એમાં મોટાભાગનું પોટાશ રહેલું છે જે નેચરલ પોટાશ છે. અત્યારે આપણે ખેડૂતો ઘણા બધા કેમિકલ પોટાશનો વપરાશ કરીએ છીએ, જેથી જમીનો પણ બંજર થઈ રહી છે અને રોગો પણ વધી રહ્યા છે. આ ગૌમૂત્રના માધ્યમથી અમે ગૌમૂત્રમાંથી નેચરલ પોટાશ કાઢ્યું છે, જેનો ખેડૂતો ઉપયોગ કરી અને મબલક ઉત્પાદન મેળવી શકશે છે અને ઉત્પાદનમાં વધારો થશે. જેમ કે આપણે ઓર્ગેનિક ખેતી કરવા જઈએ તો આમ કહેવામાં આવે છે કે 3 વર્ષે આપણે ઉત્પાદન મળે છે, પણ એવું નથી. આપણા પ્લાન્ટમાં આપણે પૂરેપૂરું 4-5 વર્ષનું રિસર્ચ કર્યા બાદ, અમદાવાદની ટીમો છે આપણી સાથે, સાણંદની ટીમો જોડાયેલી છે, મોટા મોટા સાયન્ટિસ્ટો જોડાયેલા છે, જેના થકી રિસર્ચ કર્યા પછી આપણે 100% પરિણામ લીધા પછી આપણે આ બજારમાં પ્રોડક્ટ મૂકી છે અને પૂરેપૂરું ઉત્પાદન આજનું આજે તમને
ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે આ પૂરેપૂરો મોકો છે, જેથી ખેડૂતો કોઈપણ જાતનું ચિંતા કરવાની જરૂર નથી, પૂરેપૂરું ઉત્પાદન મળશે ધનભૂમિના માધ્યમથી. અને આપણે આનામાંથી ગૌમૂત્રને પ્રોસેસ કર્યા પછી 3-4 જાતની પ્રોડક્ટ બનાવી છે, ધનભૂમિ, ધનવૃદ્ધિ, ધનરક્ષક અને ધેનુગોલ્ડ. ધનભૂમિનું મેઇન કામ એ છે કે એ જમીનને પોચી રાખે છે અને મેઇન ભાગ એમાં પોટાશ આવેલો છે, જેથી ખેડૂતો વપરાશ કરશે તો એમનું સામે રાસાયણિક ખાતર ઓછું થશે, કેમિકલ ઓછું થશે અને ધનભૂમિના વપરાશથી જમીન સુધરશે, જમીન પોચી રહેશે અને જે એમની યીલ્ડ થાય છે, ઉત્પાદન થાય છે, એનામાં પણ કોઈ ઘટાડો નહીં થાય, ઉલટા એની ઉત્પાદનમાં વધારો થશે, પાક ક્વોલિટી સુધરશે, ઘણા બધા ફાયદાઓ થશે. ધનવૃદ્ધિ છે, સ્પ્રે માટે છે, ધનરક્ષક છે, પેસ્ટ રેપરન્ટ છે, જંતુનાશકમાં ઉપયોગ કરાવીએ છીએ, ધેનુગોલનો પણ અમે એમાં પણ પોટાશ તરીકે ઉપયોગ કરાવીએ છીએ. અહીંયા ગૌમૂત્રને ઉકાળી અને એમાંથી 100 લીટરમાંથી 2-3 કિલો પાવડર બનાવવામાં આવે છે, જે લગભગ ક્યાંય ગૌમૂત્રનો પાવડર બનતો નથી. આપણે અહીંયા પહેલે વહેલું ગૌમૂત્રમાંથી પાવડર બનાવવામાં 100 લીટરને ઉકાળીએ એટલે 2-3 કિલો પાવડર બને છે અને મોટાભાગનો આપણે એ પાવડરનો ઉપયોગ છે, કેમ કે એમાં જ મોટાભાગનું પોટાશ છુપાયેલું છે. એ નેચરલ પોટાશ તરીકે આપણે ઘણી બધી મેડિસિનમાં આપણે ઉપયોગ કરાવી છે. એમાં આપણે એમાંથી એ નેચરલ પોટાશમાંથી પાવડરમાંથી આપણે ડાયાબિટીસની ટેબ્લેટ પણ બને છે, ઇમ્યુનિટીની બૂસ્ટર પણ બનાવી છે, એના પણ ખૂબ રિઝલ્ટો સારા આવી રહ્યા છે અને કલ્પના ના કર્યો એવા આમાંથી રિઝલ્ટો અમને મળી રહ્યા છે. આમાંથી બનતી વસ્તુ બધી આપણા ગુજરાતમાં જાય છે, આપણા બનાસકાંઠામાં જાય છે, લોકલમાં ઘણી બધી જાય છે, પ્લસ આપણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ મોકલીએ છીએ, જેમ કે હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, આ બાજુ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, એ પણ રાજ્યો અહીંથી પ્રોડક્ટો લઈ જાય છે અને ઓર્ગેનિક ખેતીમાં પ્રાકૃતિક ખેતી કરી અને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. અત્યારની હાલની સ્થિતિ છે કે આપણે આ ગૌસેવાના લાભાર્થે આ પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો હતો અને સેવાના ભાવાર્થે જ આ પ્લાન્ટ ચાલી રહ્યો છે. અત્યારે અમારે ખર્ચના નીકળ્યા પછી પણ સારી એવી આવક થાય છે અને અત્યારની સ્થિતિમાં અત્યારે 7મું વર્ષ છે અને અત્યારની આજની સ્થિતિ છે કે અમારી પાસે ઓર્ડર છે પણ અત્યારે અમારે માલ નથી આપવા માટે. હવે અમારે નેક્સ્ટ 3 મહિનામાં અમે 10,000 લીટરનો પ્લાન્ટ લગાવી રહ્યા છે, જેથી આમાં બધી અલગ અલગ પ્રાઇસમાં આવે છે. જેમ ધનભૂમિ છે 100 રૂપિયા લીટર જાય છે અહીંથી, ધનરક્ષક છે 400 રૂપિયા લીટર જાય છે, ધનવૃદ્ધિ છે 200 રૂપિયા લીટર જાય છે, ધેનુગોલ્ડ છે પાવડર બનાવે છે 400 રૂપિયા કિલો જાય છે. એવી બધી અલગ અલગ પ્રોડક્ટો જે અમને અહીંથી લાગેલ કોસ્ટમાં જે પડે છે એ ભાવમાં જ અત્યારે આમાં નફાનો કોઈ અમે આમાં રાખ્યું નથી. અત્યારે ગૌસેવાના ભાવાર્થે જ આ પ્લાન્ટ ચાલુ છે. સૌ ખેડૂત મિત્રોને એટલું જ કહીશ કે આવો આપણે બધા મળીને આપણા દેશને, આપણા ઘરથી શરૂઆત કરીએ કે આપણા ઘરને, આપણા ખેતરને, આપણા સમાજને અને આપણા ગામને સ્વસ્થ કરીએ, ઝેરમુક્ત કરીએ અને રાસાયણિક ખાતરોને, કેમિકલને બંધ કરીએ અને ધીમે ધીમે ધનભૂમિને અપનાવીએ, જેથી આપણી આવનારી પેઢી બચી શકશે, આપણું ભવિષ્ય બચી શકશે. તો આવો આ ગૌમૂત્રના માધ્યમથી, ગૌમૂત્રમાં જે બનતી દવાના માધ્યમથી આપણે ઝેરને ઓછું કરીએ અને મબલક ઉત્પાદન મેળવીએ. મારું નામ ઠાકોર નરેશજી લહેરાજી, બનાસકાંઠા ગામ, બનાસકાંઠા જિલ્લાની અંદર કાંકરેજ તાલુકાના વડા ગામની અંદર રહું છું. વર્ષોથી ખેતી કરું છું, ખેતી સાથે સંકળાયેલો છું, સાથે સાથે પશુપાલન પણ કરું છું. ખેતીની સાથે સાથે પશુપાલકમાંથી મારી જોડે 30-35 દેશી ગાયો છે, ભેંસો પણ છે, બધું મળીને 50 જેટલી પશુ છે મારી જોડે. પણ દેશી ગાયની વાત કરીએ તો દેશી ગાયનું મહત્ત્વ ઋષિમુનિઓ પણ એના બધા જ એની બાય પ્રોડક્ટ્સમાંથી બધા ખૂબ ફાયદા સમજાવેલા છે. જેમ કે એના ગૌમૂત્રનું અલગ મહત્ત્વ છે, એના દૂધનું અલગ મહત્ત્વ છે, એના ઘીનું અલગ મહત્ત્વ છે. પણ આજ દિવસ સુધી ડેરીમાં દૂધ ભરાવીને ફક્ત દૂધમાંથી જ અમને આવક મળતી હતી. પણ જ્યારે ભાભર નજીક અબાળા ગામની અંદર અમને ખબર પડી કે ધેનુપ્રસાદ એગ્રોવિટા નામની આખા ભારતની અંદર એકમાત્ર ગૌમૂત્રની ડેરી બની છે, અને જ્યારે અમે એમનો સંપર્ક કર્યો અને એ ભાઈએ અમારી જોડેથી ગૌમૂત્ર લેવાનું શરૂ કર્યું, અત્યારે એ લોકો અમારી જોડેથી 5 રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદે છે અને દિવસનું 101 લીટર ગૌમૂત્ર મારું પોતાનું એકત્રિત થઈ જાય છે, જેમાંથી મને દિવસની 500 રૂપિયા જેટલી આવક મળે છે અને મહિનાની 15-1000 રૂપિયા જેટલી ગૌમૂત્રમાંથી આવક મળે છે. એટલે દૂધની સાથે સાથે ગૌમૂત્રમાંથી જ્યારે આવક ચાલુ થઈ છે અને બનાસ ડેરી તો અત્યારે ગૌનું છાણ પણ ખરીદે છે, તો અત્યારે ખેડૂતો માટે એક સોનેરી તક છે. હું તમામ ખેડૂતોને વિનંતી કરીશ કે આપ આ રીતે ધેનુપ્રસાદ એગ્રોવિટા જે અબાળાની અંદર ભાભર નજીક ડેરી બનેલી છે એનો સંપર્ક કરી અને તમે પણ ગૌમૂત્ર વેચતા થાવ, જેથી કરીને તમારે પણ દૂધ સાથે સાથે બીજી ઇન્કમ ચાલુ થાય.